गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण चार मां गणित तेमा पेज नंबर 116 पर पहुंचा छे के वधु गुप्त संदेशा। आगर तमने शीखवाड़ी तू ने के एबीसीडी प्रमाणे संदेश केम आवे, तो के ए बी सी डी ई एफ, तो एवी रीते ए एटले एक, बी एटले बे, सी एटले त्रण, चार, पांच, छ, तो एवी रीते तमने शू कीधु छे। वधारे आगर जो तमे जोयुं छे, तू देखाय छे एक बे त्रण चार वालों एबीसीडी प्रमाणे, तो ए शू छे तमारा गुप्त संदेशानी वात आपेली छे, तो ए आपेलू छे अहीं। हवे शोभना अने जग्गु रमत रमी रह्या छे, तेओ कोई गुप्त संदेशो लखी रह्या छे, परंतु कोमल तेमने समझी सकती नथी, तेथी जग्गुए तेने नियम समझाव्यो। हवे नियम समझावे छे केवी रीते, तो जग्गु शू कहे छे, तू जो अमे दरेक मूळाक्षरने तेनी पछीना मूळाक्षर साथे बदलेल छे, एटले के अमे एफ नी जग्याए जी लखेल छे, एफ पछी जी आवे ने, तो एफ नी जग्याए शू लख्या छे एने, जी लख्या छे। एना पछी एन नी जग्याए ओ, एन पछी ओ आवे, तो ज्यां एन हशे त्यां एने शू लख्या हशे, ओ लख्या हशे। शू लख्या छे एन नी जग्याए ओ, तो एवी रीते एने दरेक मूळाक्षर ने बदली अने आवी रीते लख्युं छे। हवे जो यस बन्यू, तो अहीं कने य, वाय ई एस, तो वाय पछी झेड आवे, तो अहीं झेड लख्यो, ई पछी एफ आवे तो एफ लख्यो, अने एस पछी टी आवे तो टी लख्यो, तो एवी रीते एने दरेक शब्द ने बदली अने आवी रीते संदेशा बनाव्या छे, बराबर। हवे कोमल, ओहो हवे हुं समझी, हवे ए समझी, कोमल शुं के छे, जो मैं शुं लख्यु, एक बे बे पछी एक्स एफ बी एस एफ आ बधुं लख्युं छे, अने कोमल नो गुप्त संदेश शुं छे, शुं छे, तो एक, हवे जो अहीं क्यांथी शरूआत करे छे कोमल नो गुप्त संदेश, तो एक पछी बे पछी बे पछी शू छे, एक्स एफ बी एस एफ जी एस जे एफ ओ ई टी, शोभना अने जग्गुए शू लख्यू, एना ત્રણ પ્રશ્ન તમને આપેલા છે, તો કે કોમલનો ગુપ્ત સંદેશ, તો એક એટલે શું આવશે કોમલના ગુપ્ત સંદેશમાં, આપણે અહીંયાથી શરૂઆત કરી, બરાબર, ટી છે, તો ટીની પહેલા શું આવે, એસ આવે, એસ ટી, તો ટીની પહેલા એસ આવે, તો એસ અહીંયા આવશે, પછી ઈની પહેલા ડી આવશે, તો ડી, ઓ ની પહેલા શું આવશે, એન, તો એન, કેમ કે આપણે અહીંયા પાછળનો પછી લખ્યો છે, જ્યારે એણે પાછળનો લખી નાખ્યો છે, તો હવે આપણને આગળનો લખવો પડશે ને, એવી જ રીતે ઓ પહેલા એન, એફ પહેલા ઈ, એસ પહેલા ટી, જી પહેલા આઈ, પછી એફ પહેલા, જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, જી પહેલા એફ, બરાબર, પછી એફ પહેલા ઈ, એસ પહેલા આર, બી પહેલા એ, એફ પહેલા ઈ, એક્સ પહેલા ડબલ્યુ, એટલે કયો થશે આ સંદેશ થશે ને, આગળ 122 છે, તો એ તો કાંઈ નહીં આવે 122, કારણ કે અક્ષર નથી, એબીસીડીના અક્ષર નથી, એટલે એ તો કાંઈ નહીં આવે। હવે શોભના અને જગ્ગુએ શું લખ્યું, તો શું આવશે અહીંયા કને, શોભના અને જગ્ગુએ શું લખ્યું છે, તો એણે તો જે ઉપર લખ્યા છે એ જ આવશે, બરાબર। હવે સમાન નિયમનો ઉપયોગ કરી અને લખો કે મીટ મી ઓન ધ મૂન, સમાન નિયમનો, તો એમ પછી શું આવે, એન પછી ડબલ ઈ, તો ઈ પછી એફ, ટી પછી યુ, એમ પછી ઈ, તો એવી રીતે તમને આ આખું પૂરું કરવાનું છે। અલગ અલગ નિયમ બનાવો અને તમારા મિત્રોને ગુપ્ત સંદેશ ઉકેલવાનું કહો। હવે અલગ નિયમ આપણે આવી રીતે બનાવી શકીએ કે સી ડી ઈ એફ જી, આપણે સી થી શરૂ કરીએ, સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ સુધી, બરાબર, પી આ ઝેડ સુધી આખું। હવે સી થી શરૂ કર્યું ને, તો આગળ એ બી નથી આવ્યો ને, તો અહીંયા કને એ બી આવશે ને આગળ। હવે આપણે અહીંયા કને એ થી શરૂ કરીએ નીચે, આ સી મતલબ એ, ડી મતલબ બી, તો આપણે એબીસીડી આખી લખીએ, તો કેવી રીતે ગુપ્ત સંદેશ થશે, તો જો એમ છે, તો અહીંયા કને જો સી ની જગ્યાએ એ, એટલે કે આપણે બે પગલા આગળ જવાનું છે। હવે એમ છે, તો એમની જગ્યાએ શું આવી જશે આગળ, એન નહીં ને એની આગળ, એમની આગળ એલ નહીં ને એની આગળનો કે, બે પગલા આગળ, એટલે શું આવી જશે, કે આવી જશે। પછી ઈ છે, તો ઈ ની જગ્યાએ શું આવી જશે, સી આવી જશે, તો એવી રીતે તમને ઉકેલવાનું હતું। બાજુના પેજ ઉપર ઊંધું અને ચતું, અનિશા રમી રહી છે, તેના દોસ્તને તે બતાવી રહી છે, તે તેના માથા પર પણ ઉભી રહી છે, રહી શકે છે। હવે અનિશા પત્તાની રમત રમે છે, આપેલ પત્તાને ઊંધું કરતા કેવું દેખાશે તે દોરો, જો પેલા એ ઊભી છે એટલે ઈ સીધું એટલે ચતું થયું, અને હવે એ ઊંધી થઈ જાય છે માથા ઉપર ઊભીને હાથથી, તો એ કેવું કહેવાશે, ઊંધું, એટલે આ ઊંધા અને ચત્તાની રમત છે। એવી જ રીતે એ શું કરે છે, પત્તું લે છે એક,
पत्तू आ सीधू छे तो हवे एम के छे ने ऊंधू केवी रीते देखाशे दोरो, तो तमने खबर छे के पत्तू छे ने ऊंधू के सीधू तमे जोशो ने तो बन्ने बाजू थी सेम ज देखाशे। एने तमे आवी रीते राखशो खपे आवी रीते राखशो बराबर, ए बन्ने बाजू थी केवू देखाशे सेम ज देखाशे पत्तू। तमने जो खबर न पड़ती होय हुं समझावुं छुं ए तो तमे कोई पण एक पत्तू लई अने जोई शको छो। एना पछी छे भोंयतळियानी पेटर्न। शुं तमे क्यारे आवा प्रकारनी भोंयतळियानी लादी जोई छे? तो के हा, आपणे घरे अथवा बीजा कोईना घरे आपणे अलग अलग प्रकारनी घणी बधी लादीओ जोई छे। आ डिझाइन एवी रीते बनावेल छे के ते संपूर्ण भोंयतळियानी जग्યા ढांकी दे छे, જેમાં વચ્ચે બિલકુલ જગ્યા રહેતી નથી। હવે એવી જ રીતે પાછળ તમને ભોંયતળિયા માટે અલગ અલગ પેટર્ન આપેલી છે, આપણને દોરવાની છે। તો આવી જ રીતે તમને કાર્ય આગળ વધારવાનું છે। કેવી રીતે કરેલું છે જુઓ, તો કે અહીંયાથી તો સીધો લીટો જ છે પેલા, હવે અહીંયાથી શું છે વચ્ચેના ભાગ વચ્ચેનું વચ્ચે આપણે મીંડું કરવાનું છે અહીંયા કને, અહીંયાથી આમ લઈ જવાનું છે અને આને અહીંયાથી આમ લઈ જવાનું છે, પછી અહીંયાથી આમ સીધું આવશે। તો એવી રીતે તમને શું કરવાનું છે, તો કે ભોંયતળિયાની પેટર્ન દોરવાની અહીંયા સુધી આવશે, એક મિનિટ જુઓ। હવે આપણે કેવી રીતે જોશું, પેલા આગળની પેટર્ન જુઓ। હવે આ બે ટપકા છે ને એની ઉપર એને ટપકું કર્યું છે, છે આ બે ટપકા એની ઉપર, તો હવે આપણે આ બે ટપકા છે ને એની ઉપર ટપકું કરશું અહીંયા, અને ક્યાંક અને કરેલું છે એ ટપકું જુઓ અહીંયા કને દેખાય છે। તો હવે કેમ કરાશે, તો કે અહીંયાથી આમ લેવાશે, અહીંયાથી આમ લેવાશે, બાકી આ તો સીધે સીધું આવી જશે। તો એવી રીતે તમને પેટર્ન આગળ વધારવાની છે કે અહીંયાથી તો આ બધું સીધે સીધું જ જશે, પણ અહીંયા કને શું થઈ જશે, તો કે વચ્ચે તમારી અહીંયાથી આવી પેટર્ન દોરાઈ જશે। તો આવી રીતે તમને શું કરવાનું છે, પેટર્ન દોરવાની છે। આ આખું એ જે બોક્સ આપેલો છે ચોરસ, તો એ આખો તમને એવી રીતે પેટર્ન દોરી અને પૂરું કરવાનું છે। હવે બીજી પેટર્ન છે, તો બીજી પેટર્નમાં કેવી રીતે છે જુઓ, તો કે વચ્ચે એક ટપકું છે, બાકીના જે ચારે ખૂણાવાળા ટપકા છે ને એના ઉપરથી રાઉન્ડ કર્યું છે। જુઓ આપણે ચારે ખૂણાવાળા ટપકા ઉપરથી જોઈએ આવી રીતે, હવે એના ઉપરથી રાઉન્ડ કર્યું છે, તો કેમ હશે રાઉન્ડ, આવી રીતનું રાઉન્ડ હશે। અને જો તમને એમ ન સમજાતું હોય તો પરિકરની અણી અહીંયા રાખો, પેન્સિલની અણી અહીંયા રાખો, એટલું માપ દોરી અને આખો રાઉન્ડ દોરી નાખો। તો એવી જ રીતે તમને બાકીના બધા રાઉન્ડ આવી રીતે દોરી અને પૂરું કરવાનું છે। પછી બીજી છે લાદીની, હવે બીજીમાં જો જ્યાં છે અધરસ છે ને ત્યાંથી હું પૂરું કરીશ, જેમ કે જો આવી રીતે જોડે છે, ક્યાંથી જોડે છે, તો કે ઉપરના બે અને જો બધામાં એક વચ્ચેનું ખાલી રહેશે, એટલે એક અહીંયાથી આમ, પછી અહીંયાથી આમ, તો આવી રીતે તમને શું કરવાનું છે, આ જોડવાની છે। જુઓ અહીંયાથી જગ્યા તમને બધામાં અહીંયા જગ્યા દેખાય છે ને, તો એવી રીતે તમને અહીંયા જગ્યા રાખવાની છે, પછી અહીંયાથી આવી રીતે કરીને આમ દોરવાનું છે। એવી જ રીતે બધામાં તમને કરવાનું છે, જેવી રીતે જો અહીંયા તમને કેમ જગ્યા દેખાય છે, તો એવી જ રીતે અહીંયા કને પણ જગ્યા રાખી દો, પછી અહીંયા કને પણ આમ જગ્યા રાખી દો, એવી જ રીતે અહીંયા કને પણ આમ જગ્યા રાખી દો, અને હવે દોરી નાખો બરાબર આવી રીતે। તમને બધી પેટર્ન આખી પૂરી કરવાની છે, હવે અહીંયા કને જો બાકી છે તો એ આવી રીતે પૂરું થઈ જશે। તો આવી રીતે તમને શું કરવાનું છે, આ આખા ચોરસ જે સ્ટાર પ્રમાણે આપેલા છે એ પેટર્ન તમને દોરી અને આ પ્રમાણે પૂરું કરવાનું છે। પછી બાજુના પેજ ઉપર પણ એવું જ આપેલું છે, બ્લોકની દિવાલ બનાવેલ છે, શું તમે તેના માટે આ પૂર્ણ કરી શકશો? તો હા, કેવી રીતે, તો પહેલાં જો આ આપેલું છે, તો હવે પહેલો ક્રમ, આ બીજો ક્રમ ને આ ત્રીજો ક્રમ, હવે પહેલામાં કલર છે, તો હવે આ ટપકા પાછળ શું છે, પાછું કલર, તો હવે પાછું કલરવાળી પેન્સિલ, આ કલરવાળી જે ક્રીમ કલરનું હશે એ કરાશે, એના પછી શું કરાશે, તો કે વાદળી કલર કરાશે, અને પછી શું કરશું આપણે અંદર આવી રીતે
लीटा लीटा करशू अने पछी तो के पछी शू करवानुं छे जांबली कलर छे तो आछो जांबली कलर करी अने वच्चे एक टपकू अने आसेपासे केटला टपका छे एक बे त्रण चार पांच अने छ तो एवी रीते करवानुं छे फरी पाछो टपका पाछळ शू आवशे तो के वरी पाछो कलर आवशे क्रीम कलर तो आ रीते तमने पेटर्न आगळ वधारो हवे क्रीम कलर आपेलुं छे तो क्रीम कलर नी पाछळ शू आवशे लीटा वाळू आवशे तो तमने शू करवानुं छे अहींया लीटा लीटा नीचे वादळी कलर करवानो पछी केवो आवशे जांबली आछो कलर अने पछी टपका टपका तो अहीं कने ई रीते करवानुं छे तो ई बधी ज पेटर्न तमने आ प्रमाणे आगळ वधारवानी छे। हवे नीचे तमने शू आपेलुं छे तो के छे तो पेटर्न ज पण एमां शू करवानुं छे कलर छे बस बीजुं कंई ज नथी। जेम के पहेलामां लीलो छे पछी बे पीळा पछी लाल लीलो वरी बे पीळा वरी लाल लीलो वरी बे पीळा हवे लाल छे तो अहीं कने केवो आवशे लीलो आवशे पछी वरी बे मां पीळो आवशे बराबर पछी वरी पाछो लाल लीलो एक नी अंदर लाल एक नी अंदर लीलो ने पछी बे नी अंदर पीळो वरी लाल लीलो बे नी अंदर पीळो लाल लीलो बे नी अंदर पीळो। हवे अहींया कने ऊंधी थी शरूआत करशे जोजो पीळा थी एक थी शरूआत करे छे तो पीळो पछी लाल लीलो हवे वरी बे पीळा आवशे लाल लीलो बे पीळा लाल तो अहींया लीलो आवशे वरी अहींया बे पीळा आवशे वरी लाल लीलो वरी बे पीड़ा लाल लीलो बे पीड़ा तो एवी रीते तमने आ आखी पेटर्न पूरी करवानी छे। तो अहीं जे छे आपणो पेज नंबर 119 सुधी प्रकरण जे 10 छे पूरू थाय छे के जे तमने चोपड़ी में आवी रीते दोरवानुं छे अने कलर पण पूरवाना छे तो आटलू तमने करवानुं छे।